सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनो हार्दिक स्वागत छे। हूं पढारिया जोली, जोई आजना स्थानिक समाचार। भुज नजीक आवेल टपकेश्वरी माताजी नो अनोखो महिमा। मां आशापुरा न्यूज नी टीमे टपकेश्वरी नी मुलाकात लीधी। राजाशाही वखत नो इतिहास लोको समक्ष मुक्यो। कच्छ प्रदेश संत अने सुरानी भूमि छे। कच्छ मां एवुं कोई गामडुं नी होय के ज्यां माताजी ना बेसणा न होय। आ बधा ज माताजी ना स्थानको वचे भुज नी बराबर दक्षिण दिशाए पर्वतनी कोतरोनी वच्चे एक माताजी बिराजमान छे, जेनुं नाम छे टपकेश्वरी माताजी। अने अविरत भले दुष्काळ पड्यो होय परंतु अहीं टपक टपक पाणी पड़तुं ज रहे छे, माताजीनो चमत्कार छे, एटले नाम पड्युं टपकेश्वरी माताजी। परंतु आ माताजीनो इतिहास पण खूब ज उजड़ो छे। तो आ बधा ज मंदिरनो इतिहास अने शुं शुं छे आ मंदिरनो ऐतिहासिक वारसो मळीए आपणे अहींना महंत पासेथी। જમનાબેન, કેટલા સમયથી તમે પૂજા કરો? 12 વર્ષ થયા। 12 વર્ષ શું ઇતિહાસ છે આ મંદિર? આ મંદિર નો ઇતિહાસ એમ કે છે કે હા, મહારાવ વિજયરાજસિંહ અહીંયાથી શિકાર કરવા ગયા હતા। અહીંયાથી 3 કિલોમીટર માથે માતાજી નું જૂનું થળ છે, ત્યાં હરિણીનો શિકાર મળ્યો। એને એમ કે હું હરિણીનો શિકાર કરું છું। ત્યાં સુધી તો માતાજીની આકલ આવી કે માકર જે એ એના બચ્ચામાં બેઠી છે, એ નોંધારા થઈ જશે। બંદૂક તાકતા એને જોયું કે આ જે અહીંયા દેવી દેવતાનું હોય એ મને જરાક પણ કાક એડાણી આપે તો આ બંદૂક હું નીચે મૂકી દઉં છું, કોઈ દી પણ ઉઠાવીશ નહીં। અવાજ દીધો કે હું એક ચામુંડા માં છું અને તું એના હરિણીના શિકાર નહીં કર તો તારે ઘરે પણ હું 9 મહિને દીકરો દઈશ। એટલે માતાજી એમને દીકરો આપ્યો। ત્યાં જાય છે ત્યાં માતાજીને કહે છે કે એ મારી તમે ભૂજાલો તો તમારી બેટે હું પૂજા કરાવી શકું। માતાજીએ કીધું કે બેટા હું ભૂજ તો આલું, તો જ્યાં તું શંકર કરીને પાછું વારીને જોઈશ ત્યાં હું રહી જઈશ, પછી એક ડગલું બી આગળ નહીં ભરું। આ ટપકેશ્રીમાંથી આવ્યા તે રાજાને એવો કોઈક અવાજ આવ્યો કે બી તો એને પાછું વારીને જોઈ લીધું, મા ત્યાં રહી ગયા। તો મારી હું મંદિર તો અહીંયા બધા ઉપર પાણી નથી, ત્યારે માતાજી ક્રોધમાં આવી અને તસુર મારે છે તો 3 ધારા પ્રગટી। સૂર્યકુંડ બોલાય છે, એક વાવ છે ત્યાં છેલ્લો વાવ છે, 3 વાવ કાયમ છે, તેમાં પાણી અખૂટ ભંડાર ભર્યું પડ્યું છે, કોઈ દી પણ ખૂટતું નથી। તો કે અહીંયાથી હું ચામુંડા મંદિર ને ટપકેશ્રી મારું નામ પડ્યું, એટલે માતાજી અહીંયા ટપકેશ્રી થયા। ગીતાંજલિ જ્વેલ્સ, વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટીફુલ જ્વેલરી, ભુજ કચ્છનો એવો શોરૂમ જ્યાં ઉપલબ્ધ છે ફક્ત BIC હોલમાર્ક ધરાવતા દરેક આભૂષણો। ડાયમંડ જ્વેલરીની ખરીદી પર 25% સુધીની છૂટ। હવે સોનાના આભૂષણોની ખરીદી પર સિલ્વર કોઈન સાથે ડાયમંડ જ્વેલરીનું ગિફ્ટ વાઉચર ફ્રી। ભુજ કચ્છનો એકમાત્ર શોરૂમ જ્યાં ઉપલબ્ધ છે જર્મન બનાવટનું કોમ્પ્યુટરાઇઝ્ડ કેરેટોમીટર, જેનાથી આપ સોનાની શુદ્ધતા પ્રત્યક્ષ નિહાળી ખાતરી શકો છો। સૌથી ઓછો ગોલ્ડ રેટ, સૌથી ઓછી ગળામણ, કોઈ પણ જાતના છૂપા ખર્ચ નહીં। આપના જૂના ગરેણા પરત આપો અને આકર્ષણ વળતર પ્રાપ્ત કરો। આપની વિશેષ પસંદગીના આભૂષણો ઓર્ડરથી પણ બનાવી આપીશું। એક જ છત્ર નીચે સમગ્ર વિશ્વની અગ્રણી રિયલ ડાયમંડ તથા શુદ્ધ સોનાની બ્રાન્ડેડ જ્વેલરી ભુજ કચ્છની બજાર કિંમત કરતા પણ ઓછા ભાવે ઉપલબ્ધ। 100% વજન, 100% ભાવની એક્સચેન્જ ઓફર। નહીં કોઈ વજનમાં કાપ, નહીં કોઈ ભાવમાં કાપ। વેચાણ અને પરત દાગીના માટે એક જ ભાવથી આપના દાગીના એક્સચેન્જ કરી આપતો એકમાત્ર શોરૂમ। શગુન માસિક બચત યોજના, જમા કરો 12 માસિક હપ્તા અને મેળવો 2 માસિક હપ્તા ફ્રી ડાયમંડ જ્વેલરી માટે અથવા 1 માસિક હપ્તો ફ્રી। સોનાના સિક્કા તથા બ્રાન્ડેડ આભૂષણોની ખરીદી માટે જેનાથી આપને મળશે અનુક્રમે વાર્ષિક 30.80% અને 15.40% સુધી ઇન્સ્ટ્રેટ બેનિફિટ સાથે આભૂષણો ખરીદવાનો અનેરો અવસર। અમારું સરનામું નોંધી લેશો, ગીતાંજલિ જ્વેલ્સ, 47A જુબેલી સર્કલની બાજુમાં સંતોષી માતા મંદિર રોડ, ભુજ, કચ્છ।
ભુજની પાલારા સીમમાં અજાણ્યા કારણોસર 10 ગાયો મૃત્યુને ભેટી. જેરી ખોરાક કે દારૂના આથા ખાવાથી મૃત્યુ થયું કે કેમ તેની તપાસ ચાલુ છે. શ્રી સુપાર્શ્વ સેવા મંડળની પ્રશંસનીય કામગીરી. ભુજ પાસે આવેલ પાલારા સીમમાં આજે હૃદય કલ્પાંત કરી નાખે તેવા દ્રશ્યો જોવા મળ્યા. બધાની આસ્થા અને કરોડો દેવતાના જેમાં દર્શન થાય છે તેવી ગૌમાતા એ આપણી શ્રદ્ધા છે. આ શ્રદ્ધા ધરાવનારા આજે દુઃખી છે, કારણ કે સવારે સીમમાં ચરવા ગયેલ ગાયો જ્યારે સાંજે પાછી ફરી રહી હતી ત્યારે સીમમાં આશરે 10 જેટલી ગાયો ટપોટપ મરી ગઈ. આ મરવાનું અકળ કારણ હજુ સમજમાં આવેલ નથી. માલધારીના કહેવા મુજબ સીમમાં ચરવામાં કંઈક ઝેરી પદાર્થ આવી જતા આવું બન્યું છે. ગાયો જંગલમાં સવારના અમે ડોઈને લંગાવી હતી, મૂકી દીધી હતી, એટલે કાકા એક ગયો હતો ગાયામાં, એટલે એ સોઈ ગયો હતો ને ગાયું રખડતી બાટક દે. હવે શું ખાઈ ગયું, રોજ જાય છે જંગલમાં, એ ખાઈને પાછું આવ્યું હતા, બધી લથડતી લથડતી આવતી જંગલમાં. હવે શું હતો, કોઈ દારૂની ભઠ્ઠી જંગલમાં હતો નદીમાં, ને એ પીને ને મરવાની હાલત થઈ ગઈ. કોઈ એવી જંગલમાં કોઈ દવા છાંટી હોય ખેતરમાં વાડીમાં, ગાય રેખા એ રેડી હતી. 8-9 ગાયું મરી ગયું, બધી દૂધ વાર્યું, છોકરા બિચારા દૂધ વગેરે બેઠા છે. બેદલગીરી અમારી કહેવાય કે અમે જંગલમાં તો કઈ ખેતીવાડી છે નહીં, હમણાં વરસાદ પડ્યો નથી, ને બિચારી આ બાવળાના પાનને એવા ચાબે છે, ને અમે એના રોટી રોજી દોડીએ છીએ વાડીમાંથી જંગલમાંથી ઘાસ લાવી આવીએ. અમે અહીંયા હાજરમાં અમે બધે ભાઈઓની 150-150 છે, એના કારણે 20-25 ગાયું હતી, તેમાંથી 8 મરી ગયું. માલધારી પોતાના નસીબ ઉપર રડે છે. આ દૂધાળુ ગાયોની સારવાર માટે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળની ટીમે દવાઓ સાથે જંગલમાં ગાયોને ગોતીને સારવાર ચાલુ કરતા 9 ગાયોને બચાવી શકાઈ હતી, પણ કમનસીબે આશરે 10 જેટલી ગાયોએ પ્રાણત્યાગ કર્યો હતો. સુપાર્શ્વ સેવા મંડળના સેવાભાવી યુવાનોએ જંગલમાં ખૂબ જ રઝળપાટ કરી અને સરાહનીય કામ કર્યું. આ કામમાં કૌશલ મહેતા, ઉદય ભીલ, નિલેશ મહેતા વગેરે યુવાનોની ટીમ સાથે ભગવતી ધામના શ્રી રાજુભાઈ જોશી પણ જોડાયા હતા. ગાયોનું ઝેરી ખોરાક ખાવાથી મૃત્યુ થયું છે કે દારૂની ભઠ્ઠીના કોઈ પદાર્થ ખાવાથી મૃત્યુ થયું છે તે ગાયોના લોહીના સેમ્પલનું પરીક્ષણ થયા બાદ જ બહાર આવશે. કોઈક ખાવામાં કંઈક પદાર્થ આવ્યો આવી ગયો છે કે એના કારણે આ બધી ગાયોને ઘણી બધી તકલીફ થઈ છે, ખોરાકી ઝેરી અસર, અને એમાં લગભગ 10 ગાયો મૃત્યુ પણ પામી છે. સવારથી અમારા છોકરા હું અહીં હતા અને લગભગ સવારના 5-6 ગાયની સારવાર કરી ગયા હતા, અને પાછી વધારે તબિયત અમુક ગાયની બગડતા પાછી સાંજના ભાગમાં પણ અમે આવ્યા છીએ. અને અત્યારે જંગલની અંદર આપ જોઈ શકો છો એવી રીતના અલગ અલગ વિસ્તારની અંદર જે ઘણા એક જગ્યાએ ગયો હોય અને જે રિટર્ન થતો હોય, અને અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં જે ગાયને તકલીફ થતી જાય બેસતી જાય છે, એવી રીતના અલગ અલગ જગ્યાએ જઈને આપણે સારવાર કરવી પડે છે. એટલે આવી રીતના લગભગ અત્યારે અમે 7-8 ગાયની આખા દિવસમાં સારવાર કરી છે. એકચ્યુઅલી સાંજે 5 વાગે સુપાર્શ્વ જયંતિ ઉદયભાઈ છે એમણે મને મેસેજ કર્યા કે ગઈકાલ રાતે આ તો બનાવ બનેલો છે. સવારે એ લોકો ટ્રીટમેન્ટ કરી હતી, પણ સાંજે મને કહ્યું કે સાહેબ સાથે ચાલો, ગાયને તકલીફ છે. લગભગ એમના કહેવા પ્રમાણે 10 ગાયો મરી ગઈ છે. 3 ગાયની અમે ટ્રીટમેન્ટ કરી પણ એમાં બહુ તકલીફ છે નહીં, અને હિસ્ટ્રી પરથી જે મરી ગઈ એમાં એવું લાગે છે કદાચ ગમે તે પોઈઝનિંગ છે. તીર્થધામોની પુણ્યભૂમિ ભારત, ભારતની દેવભૂમિ હિમાલય, ઉત્તર ભારત, દક્ષિણ ભારત કે પૂર્વ ને પશ્ચિમ સીમાઓને એક કરીને માણવાની કડી તીર્થયાત્રા. કીર્તન ભક્તિમાં ભાવ વિભોર બનીને આનંદથી નાચતા ભક્તો, સંધ્યા સમયે ટ્રેનમાં ભગવાનની આરતી, દરેક યાત્રિકને સ્લીપિંગ કોચમાં આરામદાયક સુવાની સીટ, પવિત્ર અને શુદ્ધતાથી ગાળીચાળીને બનાવેલું સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન, શુદ્ધ ઘીનો વપરાશ, દર્શન કરવા જવા આવવા માટે સ્પેશિયલ બસોની વ્યવસ્થા, ત્યાં બસમાં પણ ભજન કીર્તન અને આનંદનો ઉત્સવ, ગુજરાતના બધા જિલ્લાઓ અને ગુજરાત બહારથી સેંકડો કુટુંબ મળીને બને છે એક પરિવાર. શ્રી સ્વામિનારાયણ સ્પેશિયલ ટ્રેન પ્રફુલભાઈ ગઢવી સાથે આધ્યાત્મિક અનુભૂતિ કરાવતી સાત્વિક તીર્થયાત્રા. ધ સ્વામિનારાયણ સ્પેશિયલ ટ્રેન ઓફિસની કોઈ પણ જાણકારી તથા બુકિંગ માટે આ નંબર પર સંપર્ક કરો 9426499994 9408303692.
કચ્છના મેવા સમાન ખારેકનો સ્વાદ દેશ વિદેશ સુધી પહોંચ્યો. દેશી ખારેકની પેદાશથી ધરતી પુત્રો થયા ખુશખુશાલ. લકી ફાર્મની ખારેક પહોંચી કચ્છથી કેનેડા સુધી. કચ્છના ધરતી પુત્રો જે ભૂતકાળમાં માત્ર સામાન્ય ઉત્પાદનથી કચ્છની બજારોમાં ખારેક મુકતા, પણ આજના જમાનામાં ખારેક એ કચ્છની ઓળખાણ બની છે ત્યારે ખેડૂતો પણ આ પાકથી વધારે સદ્ધર બન્યા છે અને વિશ્વની બજારમાં કચ્છની ખારેકને સ્થાન મળ્યું છે. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને પાણી તથા ખનિજોની વિશિષ્ટ ભૂમિને કારણે આ ખારેક વિશ્વભરમાં પ્રખ્યાત બની છે ત્યારે લકી ફાર્મની ખાસ કચ્છી અને ઇઝરાયેલી ખારેક વિશે ખાસ માહિતી આપતા ધરતી પુત્ર મામતભાઈ જુણેજા. આપણે કચ્છની ખારેક જે છે કચ્છી મેવો તરીકે જે ફેમસ છે, આજે તો કચ્છની ખારેક દેશ અને દુનિયામાં એનું નામ થઈ ગયું છે. કચ્છની જે ખારેક છે એની વિશેષતા એ છે, ખાસ કરીને જે અમે દેશી ખારેકનું વાવેતર કરીએ છીએ, કચ્છની ખારેકનું કોઈક સમય એવું હતું કે ખારેકનું વાવેતર આપણે ખેતર કે વાડીના શેઢા ઉપર કરવામાં આવતું હતું. એ સમયે એની એટલી માર્કેટ પણ નહોતી, પણ જ્યારથી હવે આ ખેડૂતોને ખબર પડી કે ખરેખર ખારેકનું વાવેતરથી એમાંથી નીકળતી જે ઉપજ છે એની પણ માર્કેટમાં સારી એવી ડિમાન્ડ છે અને આજે તો ખારેકના સારા એવા ભાવ પણ મળે છે, ત્યારે આજે કચ્છમાં અલગ અલગ જગ્યાએ દેશી ખારેક અને એની સાથે સાથે ઇઝરાયેલી ખારેકનું પણ બહુ મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે અને બહુ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને બહુ મોટા પ્રમાણમાં એની પાક પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. અને જ્યારે કે ખનિજનું બધું મિશ્રણ એ ઝાડને મળે છે તો એની વિશિષ્ટતા એ છે કે જે એ ખારેક છે એ એકવાર કોઈ પણ માણસ ટેસ્ટ કરે તો ચોક્કસથી હું એ વાત કહીશ કે એ બીજા વર્ષે ખારેક ક્યારે માર્કેટમાં આવે એની રાહ જોશે. એની સાથે સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, આપણે કેરેલા, આંધ્રપ્રદેશ, દિલ્હી આવા મોટા મોટા સેન્ટરોમાં તો ઇન્ડિયાના મોટા સેન્ટરોમાં જાય છે, એવી રીતે દુબઈ છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, એવી રીતે અલગ અલગ દેશોમાં અમે આપણે લક્ષ્મી ટ્રેડિંગ માર્કેટ થ્રુ અને ભદ્રેશ ટ્રેડિંગ થ્રુ અમે એ એક્સપોર્ટનું પણ કામકાજ કરીએ છીએ. એના થ્રુ બીજા દેશોમાં પણ અમે મોકલાવીએ છીએ અને બીજા દેશોમાં પણ 100% અહીંયા કરતાં પણ વધારે માંગ ત્યાં છે ખારેક. હાર્દિક અભિનંદન શ્રી સામતભાઈ કેશવભાઈ ગઢવી, નવ નિયુક્ત મંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા, પાંચોડિયા તાલુકો માંડવી કચ્છ. માનનીય શ્રી તારાચંદભાઈ છેડા, જાગૃત ધારાસભ્ય શ્રી માંડવી મુંદ્રા વિસ્તાર. આપ શ્રીઓની ઉપરોક્ત પદે વર્ણિત થતા અંતરના અભિનંદન. રાજકીય તથા સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા. શુભચિંતકો પટેલ લાલજી ભીમજી વાસાણી, અગ્રણી શ્રી પદમપુર, ગઢવી શિવરાજ ખીમરાજ વાનરિયા, અગ્રણી શ્રી મોટા લૈજા, ચુનીલાલ નાગજી સાવલા, અગ્રણી શ્રી હિસરા હાલે મુંબઈ, ગઢવી રામભાઈ મુરજી, અગ્રણી શ્રી મોટા રતડિયા, જત ડરુભાઈ હાસમ, અગ્રણી શ્રી મોટા લૈજા, મધુમામા મંગરા, અગ્રણી શ્રી મોટા લૈજા. વગર વરસાદે ઘનશ્યામનગર બન્યો જળબંબાકાર. છેલ્લા 4 દિવસથી ધીંગેશ્વર મહાદેવ પાસે થતા સમારકામના ખાડાઓથી લોકો ત્રસ્ત. ભુજના ધીંગેશ્વર મંદિર પાસે ઘેર લાઇનના ખાડાઓથી નગરજનો ત્રસ્ત થયા છે, જ્યારે 1-2 દિવસથી અહીં કોઈ કામ પણ થતો નથી અને ખાડાઓ ખોદેલા છે. તે ખાડાઓના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવેલ. આ ખાડાઓમાં અમુક લોકો આકસ્મિક રીતે પડ્યા હતા, પણ સામાન્ય ઈજાઓ બાદ કોઈ ફરિયાદો નોંધેલ નથી. જ્યારે આજે અચાનક આ ખાડા પાસેથી પાણીની લાઇન તૂટી પડતા લાખો લીટર પાણી રસ્તા પર વેડફાયા હતા. પાણીની તંગીથી ભુજના અમુક વિસ્તારોમાં 15-15 દિવસથી પાણી નથી મળતો અને ઘનશ્યામનગર વિસ્તારમાં લાખો લીટર પાણી રસ્તા પર વહી નીકળ્યા હતા, ત્યારે ભુજ નગરપાલિકાની પાણી વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા. અમુક વિસ્તારોમાં પાણીના બગાડથી નગરજનોમાં રોષની લાગણી જોવા મળેલ હતી. હાર્દિક અભિનંદન જયમલશ્રી જાડેજા, એમએ બી જર્નાલિઝમ, LLB સ્પેશિયલ. આપ શ્રીએ LLB સ્પેશિયલની પરીક્ષા આપી સિદ્ધિ મેળવી છે. જિંદગીમાં અનેક પડકારો ઝીલી આપે અનેક સિદ્ધિઓ સાકાર કરી છે. સ્વપ્ન જોવું અને સાકાર કરવું તે બંને તમારી આવડતને ઉજાગર કરે છે. મા આશાપુરા ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમના આપ પ્રેરણા સ્ત્રોત છો. આપ આપના સ્વપ્નો હજુ પણ સાકાર કરી ઉન્નત સિદ્ધિઓ મેળવો તેવી શુભકામના.
આવો. શુભેચ્છક અમુશીએ માં આશાપુરા ન્યૂઝ ચેનલ ની ટીમ યશિશ રૂપારલ, એમડી નવીન મહેતા, દત્તિસ ભાવસાર, રેશમા અબદાન, દુલારી સોની, જુલી પરારિયા, હરેશ જોગી, ધર્મેશ જોગી, કિરણ ગોરી, ગિરીશ ગરવા, હિરેન ગોર, કલ્પેશ ગોર, અનિલ ડાબી. કચ્છમાં પશુઓમાં ઈતડીની જીવાત તથા અન્ય જીવાતથી ભેદી તાવ ફેલાયાની ચર્ચા. પશુઓમાં થતા રોગોની માનવ શરીર ઉપર શું અસર થાય છે તે બાબતે પશુ ચિકિત્સકોએ ચર્ચા કરી. જે માધાપરમાં રબારીભાઈનું ડેથ થયું છે એના ક્લિનિકલ લક્ષણોના આધારે એવું માની રહ્યા છે કે આમાં કોંગો ફીવર હોઈ શકે, પણ નિદાનમાં એ ચોક્કસ થયું નથી. અને કોંગો ફીવરનું એક મુખ્ય વાહક ઈતરડી હોય છે કે જે પશુઓમાં હોય એના રબારી હતા પોતે, પણ એના માટે અમે પગલાં પણ લીધા છે ઈતરડી વિરોધની, અને ડૉક્ટરોએ મુલાકાત લઈને અને ત્યાં સારવારને શું કરવું એ રીતે આપવું બધું જ કર્યું છે. પણ આ નિદાનમાં એ ચોક્કસ થયું કે આ કોંગો ફીવર જ હતું. અને ઈતરડી લાગતી હોય એના જે રહેઠાણના સ્થળો છે એની સાફ સફાઈ રાખવી, ઈતરડીનો નાશ કરવો, સરકારશ્રીના ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન હેઠળ શિબિરો યોજીને પણ પશુઓના જો ઈતરડી ના થાય બહુ સારી રીતે સમજાવવામાં આવ્યા છે અને ઉપાયોના પગલાં ભરવામાં આવ્યા છે. પશુઓમાં ખાસ કરીને વાયરસ, બેક્ટેરિયા અને પરજીવી જે જીવાતો આવે એના કારણે રોગો થતા હોય. બેક્ટેરિયા અને વાયરસને કારણે જે મુખ્યત્વે રોગ જોવા મળતા હોય એવા છે ખરવા મુવા, કાળિયો તાવ, ગળસુંધાનો તાવ. આ બધા રોગ ના આવે એના માટે સરકાર તરફથી ચોક્કસ પ્રકારના પગલાં લેવામાં આવે છે. પરજીવી પ્રાણીઓ એટલે શરીરની ઉપર જે દેખાતી હોય એવી જીવાત અને શરીરના પાચનતંત્રની અંદર રહેતી જીવાત, આ બે જીવાતના કારણે થતા રોગો મુખ્યત્વે પ્રાણીઓને ખૂબ જ પરેશાન કરતા હોય છે. સતત માલધારીઓને આપણે કહીએ છીએ કે માખી, મચ્છર અને ચાચર અને ખાસ કરીને ઈતેડી, જૂ આ બધાથી બચવા માટે અત્યારે વિવિધ જાતની દવાઓ પશુપાલનમાં ઉપલબ્ધ છે. એવા ઇન્જેક્શન પણ બજારમાં આવેલા છે કે જેને એક વખત મારવાથી કેટલાક સમય સુધી આ ઈતેડીથી આપણે એને દૂર કરી શકીએ છીએ. એકચ્યુઅલી આમાં એવું છે કે કોઈ પણ જનાવરમાંથી, પશુમાંથી કોઈ પણ રોગ જ્યારે માણસની અંદર જ્યારે ટ્રાન્સફર થતો હોય છે તો જનાવરમાં જે જાતના ચિહ્નો પેદા કરતા હોય કે જે જાતના તાવ કે જે જાતના રોગ પેદા કરતા હોય એવો જ રોગ એ માણસમાં પેદા કરે એ કેવું ખોટું છે. હું આપને એ કહું કે એ દૂધ વધુ મેળવવા માટેના ઇન્જેક્શન નથી. ક્યારે આ જાતના ઇન્જેક્શનથી દૂધમાં કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન વધારે મેળવી શકાય એવું નથી. ખરેખર આ જાતના ઇન્જેક્શન છે એ જ્યારે સ્ત્રીઓને ડિલિવરી આવવાની હોય છે એ વખતે હ્યુમન ડૉક્ટર એને મારતા હોય છે. ગર્ભાશયના સતત સંકોચન અને વિસ્તરણ માટેના કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન એના માટેના ઇન્જેક્શન છે. એ સમયે આ ઇન્જેક્શન મારવાથી બાળક છે એ મુખ તરફ આગળ ધકેલાય છે અને એની ડિલિવરી ખૂબ જ સરળ થઈ જતી હોય છે. પરંતુ આ ઇન્જેક્શનની એક આડઅસર એ છે કે આ ઇન્જેક્શન માર્યા એના ટૂંક જ ગાળામાં એને જેટલું પણ શરીરમાં દૂધ ઉત્પાદન થયેલું હોય છે એ દૂધ એને બારે કાઢવું પડે છે, એટલે કે એને આપણે દોઈ લઈએ છીએ. મુખ્યત્વે આ ઇન્જેક્શનનો વ્યાપક ઉપદ્રવ અત્યારે આપણા શરીરની અંદર જે પગના સાંધા જે દુખે છે, ઘૂંટણના સાંધા જે દુખે છે બરાબર, કે એનું એક મુખ્ય કારણ બની ગયું છે. બીજું, સ્ત્રીઓમાં જે અત્યારે સતત એબોર્શનના જે કિસ્સા જોવા મળે છે એમાં કિસ્સાનું પણ મુખ્ય એક કારણ આપણે જો ગણીએ તો આ ઇન્જેક્શન છે. આ ઇન્જેક્શનની ભયંકરતા એટલી બધી છે કે લોકો અત્યારે એને શાકભાજીને જલ્દી પકવવા માટે પણ આ ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે. એક કિસ્સા એવા પણ અત્યારે ચર્ચવામાં આવેલા છે કે ઘણા કિસ્સાની અંદર નાની છોકરીઓને પુખ્ત વયની બનાવવા માટે કરીને આ ઇન્જેક્શન એને આપીને તાત્કાલિક એને પુખ્ત વયની બનાવવા માટે કરીને પણ આ ઇન્જેક્શનનો વપરાશ થતો હોય છે. કાયદાની ભાષામાં આ ઇન્જેક્શન વાપરવા એ ગુનો નથી, પણ આ ઇન્જેક્શન ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર અને બિલ વગર વેચવા એ મોટો ગુનો છે. કેસી જ્વેલર્સ, કચ્છ ભુજના લોકો માટે ખુશ ખબર. કેસી જ્વેલર્સ લાવ્યા છે બેંગલ ઉત્સવ. બેંગલ ઉત્સવ 14 જુલાઈ 2013 થી 4 ઓગસ્ટ 2013 સુધી જ છે, ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવાનું ચૂકતા નહીં.
આ ઉત્સવમાં કેસી જ્વેલર્સ આપને હાર્દિક આમંત્રણ પાઠવે છે. દરેક જાતની બેંગલ્સ ના લેબર ચાર્જ પર 25% ડિસ્કાઉન્ટ, તેમજ અન્ય આભૂષણો પર 15% ડિસ્કાઉન્ટ, 100 ગ્રામ ની ખરીદી પર 1 ગ્રામ સોના નો સિક્કો તદ્દન મફત. આ ઓફર ટૂંક સમય માટે જ હોય, પધારો કેસી જ્વેલર્સ માં. આપના શોરૂમ નું સરનામું છે કેસી જ્વેલર્સ, ડોક્ટર વીએચ પટેલ ના દવાખાના પાસે, લવકુશ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કિશોરભાઈ 9825324733, લેન્ડલાઈન 02832226733, તેમજ 254733. કેસી જ્વેલર્સ, બેંગલ ઉત્સવ. મહાશપુરા ન્યૂઝ નો પડકો. સુમરાપર ની શાળા માં થશે તાત્કાલિક કાર્યો. 119 વિદ્યાર્થીઓના ભવિષ્ય બનશે સુરક્ષિત. ગઈકાલે મહાશપુરા ન્યૂઝમાં સંપૂર્ણ અહેવાલ પ્રસારિત થયા બાદ આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરજી ભાલારાના ખાસ આદેશથી શિક્ષણ સમિતિ, તાલુકા વિકાસ અધિકારી તથા નિષ્ણાંતોની ટીમ તાત્કાલિક શાળાની મુલાકાત લઈ નિષ્ણાંતોના મતાનુસાર તાત્કાલિક કાર્ય કરી અને 119 વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવી શાળામાં ફરીથી 2 દિવસમાં અભ્યાસ ચાલુ કરી દેવામાં આવશે. વધારામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બી એચ પંપાળિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું, અમારી એક ટીમ સ્થળ નિરીક્ષણ કરવા ગયેલ છે, તે નિરીક્ષણ કરીને પરત આવશે ત્યારે આપને વિગતો આપશું. તો સાંભળીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરજી ભાલારા સાહેબને. સાહેબ, સુમરાપર ગામનો જે બનાવ બન્યો છે એના સંદર્ભે શું આપનું કહેવું છે? સુમરાપર ગામે જે જર્જરિત જેવો ભાગ હતો લોબીનો, એમાં બાળકો બેઠા અને પોપડા પડવાથી જે ઈજાઓ થઈ, તો ગામની અંદર અત્યારે બાળકોને સ્કૂલે મોકલવા માટે થોડો ભય જેવું વાતાવરણ જણાયેલું. પણ ગામની અંદર શાળામાં એક રૂમ એટલો સારો છે, એની પણ અમે આજે ટીમ મોકલી અને ચકાસણી કરાવીએ છીએ, 2 ભાગ કરી, અને બાળકો સલામત રીતે અભ્યાસમાં એના ફિઝિકલ વાતાવરણમાં બેસે એના માટે ટીમ મોકલી છે. આ ઉપરાંત જરૂર પડીએ ગામની અંદર સારું મકાન હોય તો એ ભાડે રાખી અને બાળકોનો સલામત રીતે અભ્યાસ થાય એ માટે ટીમ મોકલી છે, અને એનો આજને આજ જે કંઈ ભલામણ હશે એની ચકાસણી ઉપલા અધિકારીઓ પાસે તાંત્રિક રીતે અને વહીવટી રીતે કરી અને અમે વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જન્મ દિવસ ની ખૂબ ખૂબ વધાઈ. તૃપ્તિ અનિલભાઈ ગોર ના 5મા જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. હજારો સાલ કે મેરી હૈ. શુભેચ્છક મમ્મી નૈનાબેન અનિલભાઈ ગોર, પપ્પા અનિલભાઈ વસંતરાય ગોર, બહેન આયુષી અને શેફાલી, દાદી ઉર્મિલાબેન વસંતરાય ગોર, દાદા સ્વર્ગસ્થ વસંતરાય ગોર. સુમરાપર ગામે પાણી પુરવઠા બોર્ડનો ટાંકો બન્યો બિસ્માર. મરામતના અભાવે દુર્ઘટનાની સંભાવના વ્યક્ત કરતા ગ્રામજનો. ખાવડા નજીક સુમરાપર ગામે પાણી પુરવઠા બોર્ડનો ટાંકો અને પંપ હાઉસ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળેલ હતો. આ ગામમાં હજી 3 દિવસ પહેલા જ શાળાના પોપડા પડવાની ઘટના બની હતી, ત્યારે ગ્રામજનો અત્યંત ડરી ગયા હતા અને મા આશાપુરા ન્યૂઝની ટીમને વિગતો આપતા કહ્યું છે કે છેલ્લા લાંબા સમયથી આ ટાંકા અને ઓરડીની ફરિયાદો ગ્રામજનો વિવિધ સ્તરે કરી રહ્યા છે, પરંતુ આજ દિવસ સુધી તેમને કોઈ વાચા મળતી નથી. 3 દિવસ અગાઉના બનાવને ટાંકતા કહ્યું હતું કે છેવાડાનું આ ગામ અનેક સમસ્યાથી ત્રસ્ત છે, છતાં કોઈ વાચા મળતી નથી. ગ્રામજનો કેમેરા સમક્ષ આવવાનું ટાળ્યું હતું અને આ સમગ્ર પ્રકરણને રાજકારણથી અલગ રાખીને માત્ર ગામનો વિકાસ થાય અને લોકોને પાણી સમસ્યાથી છુટકારો મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ.
સમાચાર મોટા ભાઈએ નાના ભાઈને બટકુ ઘરતા ગંભીર રીતે ઘાયલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ મળતી વિગત અનુસાર દારૂના નશામાં ચોર મોટા ભાઈએ નાના ભાઈથી ઝઘડો કરી અને નાના ભાઈને મોઢાના ભાગે બટકો ભરી લીધેલ હતો અબ્દુલભાઈને લાંબી શસ્ત્રક્રિયા બાદ સ્વાસ્થ્ય લાભ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા જેની પોલીસ ચોપડે ફરિયાદ નોંધેલ હતી મારો નામ એમજીભાઈ ચોરેગલો માર ભાઈ વડવડ ગો બટકો મારાયો ચક ભરાયો પરિવર્તન પામ્યો લઠ્ઠાકાંડ નો સૌ પ્રથમ ગુન્હો કચ્છમાં નોંધાયો ભચાઉ અને જેના પડઘા છેક ગાંધીનગર સુધી ઉઠ્યા તે ભચાઉનું ઝેરી દારૂ પ્રકરણ હવે લઠ્ઠાકાંડમાં પલટાયું છે ભચાઉમાંથી દિનેશ રવા કોલી બાબુ કોલી રીટાબેન કોલી તથા કુંવરબેન કોલીની આ કાંડ સંદર્ભે ધરપકડ કરવામાં આવ્યા હોવાના અહેવાલો વહેતા થયા છે આ કામે આઈપીસીની કલમ 302 307 328 272 273 34 114 વગેરે સાથે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે 2009માં લઠ્ઠા અંગે સુધારેલ કાયદા હેઠળ આરોપીઓ સામે ગુન્હો સાબિત થાય તો ફાંસીની સજા સુધીની જોગવાઈ છે આ ઝેરી લઠ્ઠો કોણે કોણે પીધો છે તેને કોમ્બિંગ કરતા વધુ 6 વ્યક્તિઓને ગોતી કાઢી ગાંધીધામ દાખલ કરવાના વાતો પણ બહાર આવી છે કંડલાથી બહાર જતા મિથાઇલ આલ્કોહોલનો જથ્થો ટ્રાન્સપોર્ટરે બુટલેગરને આપતા આ ઝેરી પીણું વેચાયું હતું માનવ જિંદગીને સાથે ચેડા બહાર આવ્યા બાદ જોવાનું એ રહ્યું કે પોલીસ કેટલી પોતાના કામમાં સફળ રહે છે તો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી સીબીઆઈએ પૂરી ચાર્જશીટ રજૂ કરવા 2 દિવસનો સમય માંગ્યો નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ચાર્જશીટમાં નામ નથી ભચાઉમાં અંગ્રેજી માધ્યમની શાળા સામે ડોનેશન ઉઘરાવવાની બાબત ચર્ચામાં કેન્દ્ર સરકારના લાપતા સરકારી કર્મચારી પેન્શન મેળવી શકશે ચેક બાઉન્સ થાય તો જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર પૈકી સહી કરનાર સામે જ કેસ થઈ શકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કેટરીના કેફને રણવીર કપૂર બાર્સિલોનામાં મિની વેકેશન ઉપર લઈ જવાની યોજના એસટીના વિજિલન્સ શાખાના 25 અધિકારીની સામૂહિક બદલી રવાપરમાં વથાણની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ હટાવવા માંગ કરાઈ સીબીઆઈની આઝાદી બાબતે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે લોકફાળો એકઠો કરવા અધિકારીઓને રકમના ટાર્ગેટ અપાવવાની વાત બહાર આવી અમદાવાદમાં હિટ એન્ડ રન કેસના આરોપી વિશ્મય શાહની જામીન અરજી કોર્ટે ફગાવી ગાંધીધામમાં મહેસૂલ મંત્રીએ ઉદ્ઘાટન કરેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને તાળા લાગ્યા ભુજ શહેરને નજીકના ભવિષ્યમાં સાયન્સ સિટીની ભેટ મળશે લાલન કોલેજ પાછળની જમીન પસંદ કરાઈ ભેળસેળ યુક્ત દૂધનું વેચાણ રોકવા રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટનો આદેશ બગોદરા નજીક આંગળિયા લૂંટમાં પણ રાજકોટની સોની વેપારીઓને ફટકો ચીને દુનિયાની સૌથી મોટી ઇમારત બનાવી જે બિલ્ડિંગ 500 મીટર લાંબી 400 મીટર પહોળી અને 100 મીટર ઊંચી છે ભારતીય યુવાનોએ દુનિયાની સૌપ્રથમ સ્માર્ટ વોચ વિકસાવી જામનગરમાં 8 વર્ષથી ધમધમતી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ એક સંશોધનમાં બહાર આવ્યું છે કે 1 અબજ વર્ષમાં પૃથ્વીનો વિનાશ થશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર